નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6ના સંખ્યાપત્તિના વિડીયોઝ. એમની અંદર ચેપ્ટર 1.2નો અંતિમ દાખલો એટલે 9મો દાખલો જોઈએ છીએ આપણે, કે એક શર્ટ સીવડાવવા માટે એક ભાઈને કાપડની જરૂર છે 2 મીટર અને 15 સેન્ટીમીટર, એટલે 2.15 આપણે એમ કહી શકીએ. તો કુલ આપણી પાસે એની પાસે કાપડ છે 40 મીટર, તો એનું કુલ કેટલા શર્ટ બને? આ શર્ટની વાત છે, તો આવું બીજું પણ તમને કરી શકે, કેરોસીનનો પ્રશ્ન પણ લઈ શકાય, કેટલા લીટર છે એની પાસે, કુલ કેટલા લીટર પેટ કેરોસીન છે, કેટલા ડબલા ભરાય, આવો પ્રશ્ન પણ પૂછી શકાય. આપણે અહીંયા મુદ્દાને ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મીટર અને સેન્ટીમીટર બે છે, ને અહીંયા મીટર આપેલ છે, એટલે શર્ટ તો આપણે સેન્ટીમીટરમાં જ આપણે કરી શકીએ છીએ. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણે સેન્ટીમીટરમાં ફેરવવા છે, તો અહીંયા શર્ટ છે એના માટે કુલ કેટલું જોઈએ? તો કે 2 મીટર છે, એટલે એને આપણે એના સેન્ટીમીટરમાં ફેરવીએ, એટલે 200 થયું, અને એમાં 15 સેન્ટીમીટર એડ કરીએ, એટલે કેટલું થાય? 215 સેન્ટીમીટર એક શર્ટ માટે કાપડ જોઈએ. જ્યારે 40 છે તમારે, કુલ કાપડ કેટલું છે તમારી પાસે? 40 છે. 40 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 100 વડે ગુણા પડે, એટલે કેટલા થાય? 4000 સેન્ટીમીટર કાપડ તમારી પાસે છે. કાપડની સેન્ટી, કોઈ પણ દાખલો ગણીએ ત્યારે કાં બધા મીટરમાં રાખવાના, કાં બધા સેન્ટીમીટરમાં રાખવાના. જો તમે મીટરમાં રાખશો તો મીટરથી પણ કરી શકાય, સેન્ટીમીટરથી રાખો તો સેન્ટીમીટરથી પણ થાય. તો અહીંયા 400 જે છે, 4000 છે, એ 4000 સેન્ટીમીટરમાંથી એક કાપડનો શર્ટ બનાવે તો એક 215 સેન્ટીમીટરથી સીવી શકાય, તો કુલ કેટલા સીવી શકાય? તો તરત તમને એમ પૂછે, તો કુલ શર્ટ સીવવા માટે તમારે શું કરવું પડે? ને 215 વડે ભાંગી નાખવાના શર્ટની સંખ્યા બરાબર, ભાગાકાર કરશો એટલે 18 પૂર્ણાંકમાં આવશે, ને પછી પોઈન્ટમાં તમારી પાસે 1.25 કે 1.30 જેવો વધવાનું, એટલે કે કેટલું કાપડ વધે તો 1.30 મીટરમાં લઈ જવાનું, કરે 130 સેન્ટીમીટર. આમાં 130 વધશે એટલે 1.30 મીટર પણ તમે કહી શકો. તો એટલું કાપડ વધે અને 18 શર્ટ છે તમે બનાવી શકો, આમ તમે લખાવી શકો. કારણ કે વધારે શેષ વધે ને નીચે, એ આમાં જો એ કેટલી શેષમાં કાપડમાં ઘટતું હતું, કેટલું? 130 તો 215 જોઈએ, 215 છે નહીં, એટલે એટલું કાપડમાંથી કંઈ બને નહીં. એટલે દરજીની જ્યાં આપણે કટકા વધ્યા હોય, એ આમાં ગણતરીમાં દેખાતા હોય કે આવા કટકા વધ્યા હોય, એ વધારાનું હોય, એ આપણને ક્યારેય કહેતા હોતા નથી. આભાર.